કેશોદના શમશાનમાં આધુનિક ડીઝલ ભઠ્ઠી મોટાભાગે બંધ હાલતમાં તથા શમશાનના શેડમાં નબળા બાંધકામ બાબતે ગેરરીતિનો આક્ષેપ. નગરપાલિકા સંચાલિત શમશાનમાં 7 મહિના પહેલા જ 1 કરોડથી વધુ ખર્ચે લોકાવર્ણ થયેલ વિવિધ કામોમાં ડીઝલ ભઠ્ઠી મોટાભાગે બંધ હાલતમાં જ હોય તેમજ બાંધકામ નબળું થવા બાબતે રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ ના આવતા શમશાનમાં ધૂન બેસાડવાની અપાઈ ચીમકી. કેશોદ નગરપાલિકા સંચાલિત સ્મશાનમાં 14મું નાણાપંચ યોજના અંતર્ગત નગરપાલિકા સ્મશાનમાં ડીઝલ ભઠ્ઠી, સ્મશાન શેડ, રિટેટેનિંગ વોલ, કમ્પાઉન્ડ વોલ તથા ગાર્ડન સહિતનું 1,12,80,000 ખર્ચે નવનિર્માણ કરવામાં આવેલું, જેના નગરપાલિકા પ્રમુખ, પૂર્વ પ્રમુખ ધારાસભ્ય શ્રી, પૂર્વ ધારાસભ્ય શ્રી, રાજકીય સામાજિક આગેવાનો, શહેરીજનોની ઉપસ્થિતિમાં તારીખ 9/2020 રોજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જે લોકાર્પણ બાદ માત્ર 6 મહિનાથી જ ડીઝલ ભઠ્ઠી મોટાભાગે બંધ હાલતમાં રહેતી હોય, ક્યારેક શરૂ હોય ત્યારે ધુમાડો બહાર જવાના બદલે અંદર જ ફેલાતો હોય, વરસાદી માહોલમાં છતમાંથી પાણી પડે છે, તેમજ ડીઝલ ભઠ્ઠીનું બાંધકામ પણ નબળું હોય, દિવાલોમાં તિરાડો સાથે લાદી ઉખડી ગયેલ છે, જેથી બાંધકામ નબળું હોવાનું જણાઈ રહ્યું છે. જે બાબતે વેપારી અગ્રણી રાજુભાઈ બોદર દ્વારા કેશોદ નગરપાલિકા કચેરી, ધારાસભ્ય, સાંસદ, નગરપાલિકા નિયામક સહિતને અગાઉ પણ રજૂઆત કરવામાં આવી હતી, છતાં કોઈ પ્રશ્ન હલ ન થતાં ફરીથી રજૂઆત કરી જણાવેલ કે આગામી 15 દિવસ નિરાકરણ નહીં આવે તો કેશોદની સામાજિક કાર્યકરો, સામાજિક સંસ્થાઓ અને શહેરીજનોને સાથે રાખી મંજૂરી મેળવી શ્મશાનમાં ધૂન બેસાડવાની પણ ચીમકી ઉચ્ચારી છે. નગરપાલિકા સંચાલિત સ્મશાનમાં 1 કરોડથી વધુના ખર્ચે નવનિર્માણ થયેલ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે, જેમાં જણાતી ક્ષતિઓ નગરપાલિકા તંત્ર દ્વારા દૂર કરવામાં આવશે કે ઉચ્ચારેલ ચીમકી મુજબ સ્મશાનમાં ધૂન બેસાડવામાં આવશે તે આવનારો સમય જ બતાવશે. ગોવિંદ હડિયા, ZSTV, કેશોદ.